आओ पावन प्रज्ञा पुराण में स्नान करिए ते पहला सौने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्य ना मार्गे आगळ वधे तेवी दिव्य भावना थी एक गायत्री महामंत्र गुरु मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञायुताचया श्रद्धा प्रज्ञायुताचया ओम श्री गायत्री देव्यै नमः ओम श्री गुरुसत्तायै नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। आओ पावन एक गीत नारियां देश की जाग जाए अगर युग स्वयं ही बदलता चला जाएगा शक्तियां जागरण गीत गाए अगर हर हृदय ही मचलता चला जाएगा नारियां देवियां देश की जाग जाए अगर युग स्वयं ही बदलता चला जाएगा वीर संतान से कोख खाली नहीं गोद में कौन सी शक्ति पाली नहीं जननिया शक्ति को सर पाए अगर शौर शिशुओं में बढ़ता चला जाएगा जननिया शक्ति को साध पाए अगर शौर शिशुओं में बढ़ता चला जाएगा देवियां देश की नारियां देश की जाग जाए अगर युग स्वयं ही बदलता चला जाएगा देवी जागी जाए माँ जागी जाए वड़ीलो जागी जाए खुद माउतर जो दे नहीं ध्यान बाड़क क्या थी बने महान बहु महत्वनु शिशु प्रकरण चाली रही छे त्यारे तमाम वड़ीलो जागवानी जरूर छे मूर्ति पुरुषार्थ में है सदाचार की पूर्ति श्रम से सहज साध्य अधिकार की पत्नियां सादगी साध पाए अगर पति स्वयं ही बदलता चला जाएगा पत्नियां सादगी साध पाए अगर पति स्वयं ही बदलता चला जाएगा नारियां देवियां देवियां देश की जाग जाए अगर युग स्वयं ही बदलता चला जाएगा युग स्वयं ही बदलता चला जाएगा युग स्वयं ही बदलता चला जाएगा सदगुरु भगवान की जय। शिशु निर्माण भाग चार पूर्ण करो आओ सुंदर मजानू गुरुदेव दृष्टांत द्वारा अद्भुत शिशु निर्माण में शू ख्याल राखवी जोईए केव जीवन जीवू जोईए शिशु सेनू भूख्यू छे ए बधी अद्भुत वातो गुरुदेव करी रह्या छे एवा अद्भुत दृष्टांतो पण आपी रह्या छे विकसित देशोना पण उदाहरण आप्या छे क्यूबा इजराइल तथा युगोस्लाविया स्वावलंबी शिक्षण ने महत्व आप्युं छे विश्व युद्ध पछी एमने सुयोग्य नागरिकोनी जरूर हती आथी डिग्री प्रधान शिक्षणोथी दूर रही अने एमने राष्ट्रना निर्माण माटे जरूरी एवा प्रगतिशील शिक्षणनी व्यवस्था करी छे।
દરેક યુવાન તથા પ્રૌઢ માણસ માટે શિક્ષણ એવું ફરજિયાત કરવામાં આવ્યું કે તે પોતાનું શિક્ષણ એમને નાગરિકતાનું શિક્ષણ આપે, નૈતિક શિક્ષણ આપે. એના સારા પરિણામો પણ તરત જોવા મળ્યા છે. આમ કરવાથી માત્ર સાક્ષરતા જ વધી એવું નથી, પણ અનૌપચારિક શિક્ષણથી પ્રભાવિત થયેલી મોટાભાગની જનતા પણ પ્રગતિશીલ રાષ્ટ્રની જરૂરિયાતો પૂરી કરવાના કાર્યમાં લાગી ગઈ છે. ચીન અને જાપાનમાં પણ આવા નાના નાના પ્રયોગો દ્વારા કિશોરો તથા યુવકો સ્વાવલંબી બન્યા છે, આદર્શ બન્યા છે, આત્મનિર્ભર બન્યા છે. અને આના દ્વારા જ સ્વાવલંબી નાગરિકોનું ઘડતર કરી શકાય છે. આ બંને દેશો આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે તેનું મૂળ કારણ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ જ છે. ફ્રાન્સના એક મહિલા પાદરી ફિશર એ ભારતમાં આવ્યા. અહીંની નિરક્ષરતા જોઈ અને એમને બહુ દુઃખ થયું. બાળકોને ભણાવવાનું કહેવા માટે તેઓ જાતે જ હતા, તો લોકો પણ મોં ફેરવી લેતા, એમની વાત કોઈ સાંભળતા નહીં. પણ છતાં એમણે નિશ્ચય કર્યો કે મારે મારા કામને વળગી રહેવું છે. અને એમના કામને વળગી રહ્યા. થોડા જ વર્ષોમાં એવું ચમત્કારી પરિણામ આવ્યું કે છોકરા છોકરીઓનું શિક્ષણ 40% પહોંચ્યું. એ વિસ્તારમાં 150 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી અને એમાં 1500 બાળકો ભણવા લાગ્યા. એમણે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ નથી આપ્યું, પણ એમને શિષ્ટાચાર તથા સદવ્યવહારનું, લોકવ્યવહારનું જ્ઞાન પણ આપ્યું છે, એ પણ શિક્ષણ આપ્યું છે. એમણે ભણાવેલા અનેક બાળકોએ આગળ વધી અને સમાજના નિર્માણમાં બહુ મહત્ત્વની ભૂમિકા વધી છે. શિક્ષણમાં જે મનુષ્યની દૈવી ક્ષમતાઓ છે, જે પરમાત્માએ જે દિવ્ય શક્તિઓ આપી છે અને શું શક્તિ આપી એનો કેવી રીતે ઉપયોગ કરવો એ સુશિક્ષણમાં ભણાવવામાં આવે છે. હર માનવ કો પરમેશ્વરને જો ચાર શક્તિ હૈ દે ડાલી, યે શક્તિ યાં જન જન કા સૌભાગ્ય બનાને વાલી હૈ, ઇન્દ્રિય સંયમ હૈ સર્વપ્રથમ જિસસે યહ નર સુખ પાતા હૈ, ઇસકે અભાવ મેં તો માનવ બસ નર પશુ હિ બન જાતા હૈ, હૈ સંયમ હૈ સમય સંયમ ભી આવશ્યક જો ઇસકો સમજ ન પાતા હૈ, અનમોલ સમય કો ખો કરકે વહ અંત સમય પછતાતા હૈ, સાધન સંપત્તિ પા કર ભી જો ઇસકો વ્યર્થ ગવાતા હૈ, મિલતા ન ઉસે સમ્માન કહી વહ નર પશુ હિ કહલાતા હૈ, હૈ ચાર પ્રકાર કે યે સંયમ જો નર ઇસકો અપનાતે હૈ, દેવત્વ જગા કર જીવન મેં ધરતી કો સ્વર્ગ બનાતે હૈ, ધરતી કો સ્વર્ગ બનાતે હૈ. આ શિક્ષણની જરૂર છે. અને આ શિક્ષણ ફ્રાન્સના મહિલા પાદરી ફિશર એમણે આપવાનો પ્રયત્ન કર્યો. નિરક્ષરતા એમણે જોઈ, એ નિરક્ષરતા દૂર કરી. પણ શિક્ષણ સાથે જો આ ચાર વાતોને સમજી લેવામાં આવે, આ ચાર મહાશક્તિઓને જો સમજી લેવામાં આવે, તો જીવનમાં કોઈ વાતનો અભાવ ન રહે અને ધરતીને સ્વર્ગ બનતા વાર ન લાગે. એમાં પહેલો સંયમ ઇન્દ્રિય સંયમ કીધો, બીજો સમય સંયમ કીધો, ત્રીજો સાધન સંપત્તિનો સંયમ કીધો અને અર્થ સંયમ કીધો. આ ચાર પ્રકારના જે સંયમ જે વિદ્યાર્થીઓ જે શિક્ષણ પદ્ધતિમાં શીખવાડવામાં આવે છે કે આના ઉપર દ્રષ્ટિપાત આ બાળ માણસને કરાવવામાં આવે છે, તો તે દેશની પ્રગતિ થતાં વાર લાગતી નથી. આમ ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે ગુરુદેવે, એટલે જ કહું છું કે પ્રજ્ઞાપુરાણ એ તમારા અને મારા પરિવારનું જીવન પુરાણ છે. તમારા મારા પરિવારને શ્રેષ્ઠ સુસંસ્કૃત અને સંયમશીલ બનાવતું પુરાણ છે. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે આપણાને આ વાતો હૃદયંગમ થાય એવી સરળ ભાષામાં લખી છે. બીએની પરીક્ષામાં એક યુવકને નિષ્ફળતા મળી, પણ છતાં તે નિરાશ ન થયો. કારણ નિરાશ થવાનું તો તે શીખ્યો જ ન હતો. આવું શિક્ષણ આપવું જોઈએ. એ નિરાશ થવાનું શિક્ષણ શીખ્યો જ ન હતો.
બમણી મહેનત કરી અને નિરાશ થયેલો વિદ્યાર્થી ડબલ અભ્યાસ કરવા લાગ્યો, વધુ સમય આપવા લાગ્યો અભ્યાસ પાછળ. આ વખતની પરીક્ષામાં એણે શિક્ષકને પણ ચકિત કરી દીધા. પ્રશ્નપત્રમાં સૂચના હતી કે 13માંથી ગમે તે 9 પ્રશ્નોના જવાબ લખો, પણ આ પ્રગતિશીલ યુવાને, મહેનતુ પુરુષાર્થી યુવાને, પહેલા યુવકે જવાબ પેપરના મુખપૃષ્ઠ પર જ લખ્યું હતું. જે પ્રશ્ન લખવામાં આવ્યો હતો તેના નીચે જ લખેલ હતું કે 13માંથી ગમે તે 9 તપાસો. એણે 13 જવાબ લખ્યા હતા અને એમાં એકે પણ ખોટો નહોતો લખ્યો. અરે, કોઈ જગ્યાએ અડધો માર્ક કાપવાની પણ ગુંજાઈશ નહોતી. આટલો પુરુષાર્થ કર્યો હતો અને પુરુષાર્થી જ પરમ તત્વને મેળવે છે. જૂન મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું તો પહેલો ઉદ્યમશીલ વિદ્યાર્થી પોતાના પ્રાંતમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો છે. પોતાની શાળામાં નહીં, ગામમાં નહીં, પણ પોતાના પૂરા વિસ્તારમાં, પોતાની આખા પ્રાંતમાં પ્રથમ નંબર આવ્યો છે. એ વિદ્યાર્થીનું નામ હતું તીર્થરામ, જેને દેશ વિદેશમાં લોકો સ્વામી રામતીર્થના નામે ઓળખે છે. અને એમણે પ્રોફેસરની નોકરી છોડી અને જગતમાં વેદાંતના શિક્ષણ તથા ઉપદેશોનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. એમનું કહેવું હતું કે શાળાકીય શિક્ષણના બદલે લોકોને વ્યવહારિક આધ્યાત્મનું શિક્ષણ આપવું જોઈએ અને પોતાનું જીવન, પોતાનું ટૂંકું જીવન પણ એમણે એ માટે જ ખર્ચી નાખ્યું છે, એ માટે જ ગાળી દીધું છે. કેટલાય દ્રષ્ટાંતો ગુરુદેવે અદ્ભુત બતાવ્યા છે જેના દ્વારા આપણાને પ્રેરણા મળે. આ માત્ર દ્રષ્ટાંતો વાંચવા પૂરતા નથી, જીવનમાં આત્મસાત કરવા લાયક છે. મહાત્મા ભગવાન અદિન પોતાની શરૂઆતના સમયમાં, શરૂઆતના જીવનમાં 28 વર્ષ સુધી રેલવેમાં ઉચ્ચ અધિકારી તરીકે રહ્યા છે, રેલવેમાં સર્વિસ કરતા, સાથે સાથે વ્યક્તિગત સાધના તથા યોગાભ્યાસ પણ કરતા રહ્યા છે. પછીથી એમને આંતરિક પ્રેરણા થઈ કે માત્ર આત્મકલ્યાણની સાધના એક પ્રકારનો સ્વાર્થ છે. અધ્યાત્મનો સાચો અર્થ તો લોકસેવા છે, જનસેવા છે. અને કહ્યું પણ છે, ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. એને એમ લાગ્યું આધ્યાત્મનો સાચો અર્થ તો લોકસેવા છે, જનસેવા છે. જે જનસેવામાં આગળ ન વધી શકે એ લોકસેવા કરી, એ આધ્યાત્મનો સાચો મર્મ જાણી શકતા નથી. અને આ લોકસેવા કરવા માટે એમણે પોતાની નોકરી છોડી દીધી, લગ્ન પણ ન કર્યું અને લોકોની સેવા કરવા માંડી ગયા. એમણે હસ્તિનાપુરમાં બ્રહ્મચર્યાશ્રમ નામના બાળ વિદ્યાલયની સ્થાપના કરી અને નાગપુરમાં તરુણો માટે એક સેવાશ્રમ ખોલ્યો છે. બંને વિદ્યાલયોના વિદ્યાર્થીઓમાં ચરિત્ર નિષ્ઠા, નિયમિતતા અને લોકસેવાની ભાવના ઠાંસી ઠાંસીને ભરવામાં આવતી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ કર્મઠ બન્યા છે, કર્મયોગીઓ બન્યા છે. સ્વામીજીએ કલમ પકડી અને ખાસ કરીને બાળકોને તથા યુવાનોની સમસ્યાઓ વિષયમાં લખ્યું છે. સમાજ સુધારણાથી માંડીને રાજનીતિ સુધીનો કોઈ વિષય પણ એમણે છોડ્યો નથી જેના પર ઉચ્ચ કોટીનું શિક્ષણ ન લખ્યું હોય. સ્વતંત્ર સંગ્રામ શરૂ થયો ત્યારે તેઓ એમાં જોડાયા છે અને કેટલીય વાર જેલમાં પણ ગયા છે. સ્વામીજીની સાદાઈ અને સેવાભાવના અસાધારણ હતી. તેઓ પોતાના સંકલ્પને પૂરો કરવામાં એટલા બધા તન્મય બની જતા કે જે કામ હાથમાં લેતા તેમાં તે તરત જ સફળતા મેળવતા હતા. વિદ્યાર્થી જીવન પણ આવું હોવું જોઈએ. જે કામ હાથમાં લઈએ એમાં સફળતા મળે જ એવો પુરુષાર્થ કરીએ, એવો પ્રયત્ન કરીએ, બીજી બધી વાતોને સાઈડમાં મૂકી વિદ્યાર્થી માટે તો કહેવાયું છે, કાક ચેષ્ટા બલ ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. અદ્ભુત વાતો ગુરુદેવે આ પ્રજ્ઞાપુરાણમાં બતાવી છે. રવીન્દ્રનાથ ટાગોર જે સ્કૂલમાં ભણતા હતા એમનું શિક્ષણ માત્ર નોકરીના જ કામનું હતું. આથી એમના પિતાએ એમને એ નિશાળમાંથી ઉઠાડી લીધા. તેઓ એમને જે બનાવવા ઈચ્છતા હતા તેવું શિક્ષણ આપ્યું.
અને બાળક જે બનવા ઈચ્છતો હોય, બાળકને જેને જેમાં રુચિ હોય એ જ શિક્ષણ એને અપાવવું જોઈએ. પરિણામે એટલા જ સમય અને શ્રમમાં રવિન્દ્રનાથ બાબુ વિશ્વવિખ્યાત બની ગયા તથા નોબેલ ઇનામ પણ મેળવ્યું છે. એમણે પ્રકૃતિ પાસેથી પોતાનું બધું જ શિક્ષણ પ્રાપ્ત કર્યું. પિતાને બાદ કરતાં તેઓ પોતાની ઉપલબ્ધિઓનું શ્રેય પદ્મા નદી બાંગ્લાદેશના કિનારે વિતાવેલી પોતાની કિશોરાવસ્થાના સમયને આપતા હતા, કે જ્યાંથી તેઓ તેમણે એક નૈસર્ગિક સહચર્ય દ્વારા અમૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે વિદ્યાર્થી જીવનમાં, પરિવાર જીવનમાં, શિશુ નિર્માણમાં ઉપયોગી થાય એવી વાતો બતાવી છે. શિક્ષકોએ એડિસનની માને સલાહ આપી કે આ મંદબુદ્ધિના બાળક, આ તમારો બાળક મંદબુદ્ધિનો જ, એ બાળક ભણી શકશે નહીં. માતા એડિસનને શાળામાંથી ઉઠાડી લીધો અને એક વર્તમાનપત્ર વેચવાની દુકાને ગોઠવી દીધો. એડિસનનું મગજ શોધખોળ કરવાના કામમાં કામ કરતું હતું. એણે ઠીકઠાક કરીને એક પ્રેસ બનાવ્યો, તેની ઉપર પોતાના વર્તમાનપત્રો પણ છાપવા લાગ્યો. એક દિવસ તાર માસ્ટરના છોકરાને રેલવેના પાટા ઉપરથી મરતો બચાવી લીધો. એના આભાર બદલ તાર માસ્ટરે એડિસનને તારનું કામ શીખવાડી દીધું. તેણે ગ્રામોફોન બનાવ્યું. તે એના કામમાં એટલો બધો મશગુલ રહેતો, એટલો બધો આમ ગૂંથાયેલો રહેતો કે પોતાની પત્નીને પણ તે ઓળખી ના શક્યો. આ એડિસને કેટલીય શોધખોળો કરી છે. તે ભલે ઓછું ભણ્યો પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એના મગજે આજે આશ્ચર્યજનક સફળતા મેળવી છે. અને સાહેબ, આ શિક્ષણ એને ક્યાંથી મળ્યું? તો આ શિક્ષણ એને એની માના દ્વારા મળ્યું છે. અને એટલા માટે તો કહેવામાં આવ્યું છે, મારી તારી મમતાના મોંઘેરા મૂળ છે, મારી તારી મમતાના મોંઘેરા મૂળ છે, આશીર્વાદો તારા તો એથી એ અમૂલ છે, આશીર્વાદો તારા તો એથી એ અમૂલ છે, મારી તારી મમતાના મોંઘેરા મૂળ છે, મારી તારી મમતાના મોંઘેરા મૂળ છે. માં એટલે અમૃતનો દરિયો, માં એટલે દેવ ફરી અવતર્યો, માં એટલે જતન કરનારું જીવતર, માં એટલે વગર મૂડીનું વળતર, માં એટલે વાલ ભરેલો ગીરડો, અને માં એટલે મંદિર કેરો દીવડો. આ માના શિક્ષણથી જે બાળક પ્રાપ્ત કરે છે એ દુનિયાના કોઈ શિક્ષકો દ્વારા, કોઈ શાળા દ્વારા પ્રાપ્ત નથી કરી શકતો. આ વૈજ્ઞાનિક એડિસનને જો મહાન બનાવનાર હોય તો એની માં જ હતી. શ્રમ આજીવિકાનું શિક્ષણ સંપાદન વિશે પણ અદ્ભુત વાત કરી છે. મનુષ્ય એવી કલા પણ શીખવી જોઈએ કે જે પોતાની નોકરી કદાચ છૂટી જાય તો પણ સામાન્ય સ્થિતિમાં પોતાનું ગુજરાન આરામથી ચલાવી શકે. કુંતા માતાએ પાંડવોના ઉછેર સમય એ દિશામાં પહેલેથી જ ખૂબ ધ્યાન રાખ્યું હતું, જે તેમને વનવાસ સમયે પણ કામ લાગ્યું. ભીમે રસોઈયાનું કામ સંભાળ્યું, અર્જુને નૃત્યકારનું કામ સંભાળ્યું, દ્રૌપદીએ દાસીનું કામ સ્વીકાર્યું. આ રીતે બધા જ પાંડવોએ વિરાટનગરમાં પોતપોતાના કૌશલ્યોને અનુરૂપ કામ વેચી લીધું છે. આ માનું શિક્ષણ છે. અને માના શિક્ષણથી પાંચ પાંડવ સો કૌરવોની સામે પણ જીત મેળવી શક્યા છે. એ એના 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 ખોડાને કૌરવ તો બનાવી શક્યા છે. બે મિત્રો હતા, એમાં એક બહુ નાસ્તિક અને બીજો બહુ આસ્તિક હતો. આસ્તિકની રહેણી કરણીનું સ્તર સરળ તથા કાર્ય વ્યવહાર કુશળ, ખૂબ જ શિષ્ટ હતું. તે આત્મસંતોષી પણ હતો. આસ્તિક હોય તે આત્મસંતોષી હોય જ, જે મળે એમાં તે સંતોષ માનતો. એનાથી વિરુદ્ધ પહેલો જે નાસ્તિક હતો, તે આખો દિવસ ગમે તે રીતે વધારે કમાઈને કેવી રીતે ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત થાય એમાં જ ગળાડૂબ રહેતો, એમાં જ મનોમંથન કરતો, કઈ રીતે એમને પૈસા આવે વગર મહેનતે. નાસ્તિક મિત્રએ આસ્તિક મિત્રને કહ્યું, તારો ત્યાગ વાસ્તવમાં મહાન છે. તે તો
નાસ્તિક મિત્ર એના આસ્તિક મિત્રને કહે છે. શું કહે છે? ચિંતન કરવા યોગ્ય છે. આસ્તિકને એ નાસ્તિક કહે છે, ભાઈ તારો ત્યાગ વાસ્તવમાં મહાન છે. તે તો ભગવાનની ભક્તિમાં આખી દુનિયાદારી જ છોડી દીધી છે. ત્યારે આસ્તિકે જવાબ આપ્યો, ભાઈ તારો ત્યાગ તો મારા કરતાં પણ મહાન છે. તે તો દુનિયા માટે ભગવાનને જ છોડી દીધા છે. નાસ્તિકને એ દિવસથી શિખામણ મળી અને એણે પણ પોતાનો જીવન ક્રમ બદલી દીધો છે. હવે તે પોતાના જ્ઞાનનો લાભ બીજાને પણ આપી તેઓને પણ સ્વાવલંબી, સ્વયંશિસ્ત, નિરાભિમાની બનવાની પ્રેરણા આપતો હતો, શિખામણ આપતો હતો. સાથે સાથે એણે પોતાનો વ્યવહાર નિયમિતતા પણ વધારી દીધા છે અને શ્રેષ્ઠ આચરણને જીવનમાં ઉતાર્યા છે. કેટકેટલાય દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે અદ્ભુત વાતો કરી છે. એક પિતાનો સ્વર્ગવાસ થયો, એનો બાળક અનાથ બની ગયો અને એ અનાથ બાળક આજીવિકાની શોધમાં પોતાના ગામમાંથી માત્ર દોરી લોટો લઈને નીકળી પડ્યો. જ્યાં રોકાય ત્યાં મજૂરી કરીને જીવનના નિર્વાહ જેટલું કમાઈ લેતો, પછી પાછો આગળ વધતો. મુંબઈ પહોંચી એણે ધંધાની શોધ કરી. આટલા મોટા શહેરમાં આવા અભણને કોણ નોકરી આપે? પણ છતાંય તે હિંમત નથી હાર્યો. સસ્તી ધાર્મિક ચોપડીઓ ઉધાર ખરીદી અને ફરીને વેચવા લાગી. સાથે સાથે રાત્રિ શાળામાં પણ જવાનું શરૂ કર્યું. ચોપડીઓ વેચતે વેચતે મૂડી વધી અને કામ એટલું વધ્યું કે ધાર્મિક પુસ્તકો તે પ્રકાશિત કરવા માટે એણે એક પ્રેસ સ્થાપ્યો. જેવું સાહિત્ય પ્રકાશિત કરતો તેવું જ એનું આચરણ હતું. ધીરે ધીરે નવા મશીનો આવતા ગયા અને પોતાના પરિશ્રમના આધારે, પ્રબળ પુરુષાર્થના આધારે તે પ્રેસ પ્રકાશનના શિખર સુધી પહોંચી ગયો. નિર્ણય સાગર પ્રેસ એનો સ્થપાયેલો પ્રેસ છે, જ્યાંથી મહત્વપૂર્ણ પ્રકાશનો નિયમિત રૂપે આજે પણ પ્રકાશિત થતા રહે છે. ઇતરા નામનો એક ક્ષુદ્રકુળમાં, ઇતરા એ એક દીકરી હતી. એ આમ તો ક્ષુદ્રકુળમાં પેદા થઈ હતી, પણ એને મહર્ષિ સાલ્વિનીના ધર્મપત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એને પણ એક પુત્ર હતો. એકવાર રાજા એને એક મોટા યજ્ઞનું રાજાએ એના રાજ્યમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં બધા બ્રાહ્મણો અને બ્રહ્મકુમારોનો આદર સત્કાર થયો છે. બધાને દક્ષિણા મળી, પરંતુ ઇતરાના પુત્રને શૂદ્ર કહીને તેને સન્માનથી વંચિત રાખ્યો છે. શાલ્વિન બહુ દુઃખી થયા છે. ઇતરાને પણ આઘાત લાગ્યો છે. બાળક પણ ઉદાસ થઈ ગયો છે. આ દ્વિધાએ નવો પ્રકાશ આપ્યો. ત્રણેય નિશ્ચય કર્યો કે તેઓ જન્મને નહીં પણ કર્મની મહત્તાને સિદ્ધ કરશે. શિક્ષણ નવેસરથી શરૂ થયું. પોતાના પુત્ર ઐતરેયને ધર્મશાસ્ત્રોના શિક્ષણમાં પ્રવીણ અને પારંગત બનાવવામાં આવ્યો. જોતપોતામાં તે બાળક પોતાની પ્રતિભાનો અદ્ભુત પરિચય આપવા લાગ્યો. એકવાર વેદની રૂચાઓની સ્પર્ધા થઈ છે, વેદના રૂચાઓના અર્થની સ્પર્ધા થઈ છે. બીજા રાજ્યના અનેક વિદ્વાનો તથા રાજાઓ ભેગા થયા છે. સ્પર્ધામાં બધી પાંડુલિપિઓ તપાસવામાં આવી છે. એમાં સર્વશ્રેષ્ઠ ઐતરેયને જાહેર કરવામાં આવ્યા છે. ઇતરા શુદ્ર હતી. એમના પુત્રએ પિતાના નામે નહીં પરંતુ માતાના નામે કુળ પરંપરા પ્રગટ કરવા માટે પોતાનું નામ ઐતરેય ઘોષિત કર્યું છે. ઐતરેય બ્રાહ્મણ વેદ ઋચાઓને પ્રગટ કરનાર અદ્ભુત ગ્રંથ છે. એના રચયિતા જન્મથી શુદ્ર હોવા છતાં પણ કર્મથી બ્રાહ્મણ બન્યા છે. ને બ્રાહ્મણ જન્મથી નથી થવાતું, બ્રાહ્મણ કર્મથી થવાય છે. ગુરુદેવે એટલે જ શાંતિકુંજમાં સૂત્ર લખ્યું છે, વયમ રાષ્ટ્રીય જાગૃયામ પુરોહિતા, અમે રાષ્ટ્રના જાગૃત પુરોહિતો છીએ. જાગૃત પુરોહિતો રાષ્ટ્ર માટે જાગૃત રહેતા હોય છે, સુસંસ્કારિતા માટે, સુવ્યવસ્થા માટે, નૈતિક શિક્ષણ માટે તે સતત પ્રયત્નશીલ રહ્યા હોય છે. પૂર્વ પૂજ્ય ગુરુદેવ એવા જ પ્રયત્નશીલ રહ્યા, ત્યારે તો આટલા ઉચ્ચ પદ સુધી એ આટલી ઊંચાઈ પહોંચી શક્યા છે.
આવા પ્રજ્ઞાપુરાણ 3200 સાહિત્યનું નિર્માણ તમારા અને મારા જીવનને ઉજ્જવળ બનાવવા માટે કરી ગયા છે, રચી ગયા છે. એ કંઈ સામાન્ય મહાપુરુષ, કોઈ પણ વિશ્વના મહાપુરુષે આટલું સાહિત્ય નથી લખ્યું અને આવું ઊંચું સાહિત્ય નથી લખ્યું. અદ્ભુત બાળ વાર્તાઓ દ્વારા, ખૂબ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવ પોતાના રાષ્ટ્રના બાળકોને, પોતાના રાષ્ટ્રના પરિવારના બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે, ઉજ્જવળ બનાવવા માટે અદ્ભુત દ્રષ્ટાંતો આપી રહ્યા છે. મહર્ષિ બોધાયન પોતાના શિષ્યો સાથે ધર્મના પ્રચાર માટે નીકળ્યા છે. રસ્તામાં એક તળાવની પહાડ પર વડના વૃક્ષ નીચે તેઓ રાત રોકાયા છે. સવારમાં બધા શિષ્યો વહેલા ઉઠ્યા છે, પરંતુ ગાર્ગ્ય ઋષિ સૂઈ રહ્યા છે. ઋષિએ તેમને પણ ઉઠાડ્યા. ગાર્ગ્ય તે વખતે બાળક હતા. ઋષિએ તેમને ઉઠાડ્યા તો શિષ્ય ધીમા અવાજે કહ્યું, મારા પગમાં એક ભયંકર સાપ વીંટળાઈને ઊંઘી ગયો છે, તે થોડી વારમાં જાગશે અને જતો રહેશે, એટલે હું જેમ સૂતો છું તેમ મને સૂઈ રહેવા દે. થોડા સમય પછી સાપ જાગ્યો અને પોતાની જાળીમાં જતો રહ્યો. ગાર્ગે ઉઠ્યા અને ગુરુને વંદન કરવા ગયા. બીજા શિષ્યોએ એમને સાહસિક કહ્યા અને એમની પ્રશંસા કરી. બોધાયને કહ્યું, ગાર્ગ્યનો નિર્ણય, ધૈર્ય ખૂબ વિવેકવાળો હતો, એટલા માટે એને સાહસના બદલે શીલ કહેવું તે ઉત્તમ છે. આ શીલનો અભ્યાસ જ સાચા સ્વરૂપે આદર્શયુક્ત જીવન જીવવા માટે જરૂરી છે. એના વિના શિક્ષણ અધિક અધૂરું છે. અને આવું શિક્ષણ જે શાળાઓમાં પણ મળશે ને બાપ, એ વિદ્યાર્થીઓની પ્રગતિ ખૂબ ઊંચી થશે, ખૂબ શ્રેષ્ઠ થશે. અને એ શિક્ષણ કઈ રીતે મળી શકે? જીવન કો શ્રેષ્ઠ બનાને કો સંસ્કાર જગાએ જાતે હૈ, જીવન કો શ્રેષ્ઠ બનાને કો સંસ્કાર જગાએ જાતે હૈ, જૈસે લોહે કો ગલા ડલા ઓજાર બનાએ જાતે હૈ, જૈસે લોહે કો ગલા ડલા ઓજાર બનાએ જાતે હૈ, સોને કો ગલા તપા કરકે ઉસસે આભૂષણ બનતે હૈ, તબ વે સાંજે મેં ઢલ કરકે શ્રૃંગાર સભી કા કરતે હૈ, જબ બાલક કો સંસ્કારો કે સાંચે મેં ઢાલા જાતા હૈ, તબ વહી સાધના કે બલ પર વો યુગ નિર્માતા બન જાતા હૈ, વો યુગ નિર્માતા બન જાતા હૈ. અદ્ભુત દ્રષ્ટાંતો લખ્યા છે. અને એટલા માટે ગુરુદેવે કહ્યું છે, સંસ્કાર દો શિશુ કો માનવ બને મહાન, સંસ્કાર દો શિશુ કો માનવ બને મહાન, ઋષિ તુલ્ય જીવન જીએ જગ કા હો કલ્યાણ, ઋષિ તુલ્ય જીવન જીએ જગ કા હો કલ્યાણ. અદ્ભુત પાવન મંત્રો દ્વારા પણ ગુરુદેવે આ બધી વાતો શિશુ નિર્માણ માટે લખી છે. બાલાઃ બોધ્યા વિનાયાશ્ચ પ્રાયઃ સ્નેહેન સાત્વિત્વમ ઉચ્યતે શિશવઃ સ્નેહમ લભંતા શિક્ષણોન્મુખમ. એવું શિક્ષણ હોય જે બાળકને આદર્શયુક્ત જીવન જીવવા માટે મજબૂર કરે, અને એના વગર શિક્ષણ અધૂરું છે. એક શેઠે પોતાના પુત્રોને કહ્યું કે ધંધો વધારો અને દૂર દૂર સુધી પોતાની પેઢીઓ ખુલો. બધા જ પુત્રો વેપાર વધારવાના પ્રયત્ન કરવા લાગ્યા. પૈસા બહુ ન હતા તો પણ ઓછા સાધનોથી વેપારી પેઢીઓને ખોલી છે, ખૂબ આવક વધી, છતાં પણ સ્થાનિક અસહકારને લીધે જોઈએ તેટલો લાભ ન થયો. નાના પુત્રએ સમજદારીપૂર્વક કામ કર્યું, તેણે ફરવાનું રાખ્યું. વેપારી પેઢી એકેય ના સ્થાપી, પણ અનેક સુયોગ્ય વ્યક્તિઓ સાથે ગાઢ મિત્રતા બાંધી છે.
મિત્રો એના ધંધામાં મદદરૂપ થયા અને બીજા ભાઈઓની સરખામણીમાં તેને ખૂબ વધારે ફાયદો થયો છે. થોડાક વર્ષો પછી શેઠે બધા પુત્રોને બોલાવ્યા અને કામકાજનો હિસાબ લીધો. જેણે વધારે મિત્રો બનાવવાનો વ્યવસાય અપનાવ્યો તે વગર મૂળિયે ધન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે અને તેની બુદ્ધિની પ્રશંસા કરવામાં આવી છે. આવા તો અનેક દ્રષ્ટાંતો ગુરુદેવે આ પ્રજ્ઞાપુરાણમાં આપ્યા છે. વિદ્યાર્થીઓ કાશીમાં સંસ્કૃત ભણ્યા, એમાં 4 વિદ્યાર્થીઓ પારંગત થઈ ગયા. એ ઘરે પાછા જઈ રહ્યા હતા. અંતર ખૂબ લાંબુ હતું. રસ્તામાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને હલ કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નીતિ વિષયક વાક્યો પણ યાદ કરી લીધા છે અને તે વાક્યો આ મુજબ હતા. મહાજનો યન ગતઃ સપંથા. બીજું વાક્ય હતું, રાજદ્વારે શમશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવ. ત્રીજું વાક્ય હતું, ધર્મસ્ય ત્વરિતા ગતિ. ચોથું વાક્ય હતું, આગમિષ્યતિ યત્પત્રમ તદસ્માન તારવિષ્યતિ. પાંચમું વાક્ય હતું, સર્વનાશે સમુત્પુને અર્ધ ત્યજતિ પંડિતઃ. છઠ્ઠું વાક્ય હતું, અતિ વિસ્તાર વિસ્તીર્ણ તદ ભવેન ચિરાશુયમ. અને સાતમું વાક્ય હતું, છિદ્રેશ્વનાર્થ બાહુલી ભવંતુ. આમ આ 4 વિદ્યાર્થીઓ કાશીમાં સંસ્કૃત ભણ્યા, 4 વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં પારંગત બની ગયા. એ જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા, અંતર ઘણું બધું લાંબુ હતું, રસ્તામાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને હલ કરવા માટે આ મહત્વના નીતિવિષયક વાક્યોને આ વિદ્યાર્થીઓએ ગ્રહણ કરી લીધા છે, હૃદયંગમ કરી લીધા છે. આ વાક્યોનો યોગ્ય સમય પ્રયોગ કરી અને પહેલાં પંડિતોએ માર્ગ કાપવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં 4 રસ્તા આવ્યા છે. હવે આમાં સાચો રસ્તો કયો, કયા રસ્તે જવું એ જાણવું હતું ત્યારે પહેલો શ્લોક યાદ આવ્યો, મહાજનો યેન ગતઃ સપંથા. લોકો જે રસ્તા પર ચાલે તે જ સાચો માર્ગ છે. એક રસ્તે મળદું લઈ અને લોકો જઈ રહ્યા હતા. ચારે જણ એમની પાછળ ચાલવા લાગ્યા અને શમશાને પહોંચી ગયા. અહીં આપણું કોણ અને પારકું કોણ, અહીં કોઈ આપણું સગું છે? એમણે નજર દોડાવી. શમશાનમાં ગધેડું ચરી રહ્યું હતું. એમને યાદ આવ્યું, રાજદ્વારે શમશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવ. રાજદ્વારે અને શમશાને જે ઊભા હોય તે જ આપણા છે. આ કસોટીમાંથી ગધેડું જ પાર ઉતરતું હતું, તેથી તેઓ તેને ભેટ્યા અને રસ્તો પૂછ્યો. આ ગધેડાએ લાત મારી, અથડાતા કૂટાતા નદી કિનારે પહોંચ્યા. હવે નદીને પાર કેવી રીતે કરવામાં આવે, હોડી તો દેખાતી હતી નહીં. કેડનું પાન નદીમાં તણાતું આવ્યું. નીતિ વાક્ય યાદ આવ્યું, આગમશ્યતિ તત યત્પત્રમ તસ્માદ તાર ઇષ્ટથી. એને એમ લાગ્યું કે જે પાન વહેતું આવશે તે ઉદ્ધાર પણ કરશે, તેથી તે પાન પર બેસી અને નદી પાર કરવાની વાત તેઓ વિચારવા લાગ્યા. આ મૂર્ખાઈને લીધે તેઓ ડૂબતા માંડ બચ્યા છે. એક જણને વધારે ઊંડા પાણીમાં ડૂબતો જોયો અને તો એનું માથું કાપી લીધું. શ્લોકમાં એવું કહેવામાં આવ્યું હતું કે સર્વનાશ થાય એના કરતાં પંડિતો અડધું છોડી દે છે. તેઓ જેમ તેમ કરીને રસ્તો પસાર કરતા હતા. જે બચ્યા હતા તેઓ એક ગામમાં રોકાયા. ગામડાના માણસો ત્રણેય પંડિતોને પોતપોતાને ઘેર લઈ ગયા છે અને ત્રણેયને જુદા જુદા પકવાન બનાવી આદર સત્કાર કર્યો છે. એકના ઘેર લાંબા તાંતણા જેવી સેવ બનાવી બીજાને ઘેર મોટી મોટી પૂરી અને ત્રીજાને ઘેર કાણાવાળા માલપુડા પીરસવામાં આવ્યા છે. ત્રણેય ખાતા પહેલાં વિચાર્યું કે આ ખાવાથી કંઈ નુકસાન તો નહીં થાય ને. સેવાવાળાને યાદ આવ્યું કે દીર્ઘ સૂત્રીનો નાશ થાય છે, એટલે એણે ખાવાનો ઇનકાર કર્યો.
વિજયે મોટી પૂરી ખાતી વખતે વિચાર કર્યો કે વધારે ફેલાયેલી વસ્તુનું સેવન કરનાર જલ્દી મરે છે. ત્રીજાએ વિચાર કર્યો કે છિદ્રથી બહુ અનર્થ સર્જાય છે, તેથી તેણે પણ માલપુઆ ન ખાધા. ત્રણેય નીતિવાક્યો યાદ કર્યા, તેથી પીરસેલી થાળીઓ રહેવા દીધી અને તેઓ ભૂખ્યા જ રહ્યા છે. ત્રણેય જણ દુઃખી થઈને ઘેર પહોંચ્યા. લોકો અર્થનો અનર્થ કરનાર એ પંડિતોની મૂર્ખાઈ ઉપર હસવા લાગ્યા. હસી હસીને બેવડા વળી ગયા છે. લોકોએ સમજાવ્યું કે શબ્દાર્થ સમજવો જ પૂરતો નથી, માત્ર ભણવું જ જરૂરી નથી, ગણવું પણ જોઈએ, કંઈક બુદ્ધિ પણ વાપરવી જોઈએ, વાક્યોનો ભાવાર્થ પણ સમજવો જોઈએ, કયો મંત્ર શું કહેવા માગે છે, શું શિક્ષણ આપવા માગે છે એ પણ એનું શિક્ષણ પણ ગ્રહણ કરવું જોઈએ. માત્ર ગોખવાથી કામ નથી ચાલતું, જે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે વ્યવહાર બુદ્ધિનો પણ વિકાસ કરી શકે, નૈતિક શિક્ષણનો પણ વિકાસ કરી શકે. આ સાથે આજે અહીંયા વિરામ આપીશું. આવતીકાલે વધુ પ્રજ્ઞાપુરાણમાં જોઈશું. 2 મિનિટ માટે ગુરુદેવ તમારે જય જય હો, 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 પ્રજ્ઞાપુરાણ તમારે જય જય હો, પ્રજ્ઞાપુરાણ તમારે જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, વિચાર ક્રાંતિ કરતા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, યુગ નિર્માણ કરતાની બોલો જય જય હો, પ્રજ્ઞા સ્વરૂપા તમારી જય જય હો, જ્ઞાન સ્વરૂપા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ ભગવાન કી જય, ગાયત્રી માત કી જય, સત્ય સના